સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઝાલાની મુવાડી ગામના દલિત પરિવારો છેલ્લા 5 દિવસથી પ્રાંતિજ ખાતે તંબુ બાંધી વસવાટ કરે છે, તો બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી તો આવનાર દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજશે. હજુ પણ આઝાદીના વર્ષો બાદ પણ દલિતોની હજુ અવગણના થઈ રહી છે તેવા ઉપરાઉપરી કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામમાં લગ્ન પ્રસંગે ગામમાં ડીજે ન વગાડવા દેવાને લઈને ભારે અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ હતી. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 33 પુરુષો તથા 20 થી 25 મહિલાઓ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. તો પોલીસ દ્વારા પોલીસ ચોપડે લખાયેલા આરોપીઓને પકડવા બળપ્રયોગો કરવામાં આવ્યા હતા અને ગુનેગારોને પકડવાને બદલે મહિલાઓ તથા આરોપીઓના ઘરે તોડફોડ કરી વાહનોની હવા કાઢવા સહિતનું બળપ્રયોગ કર્યો હોવાની ફરિયાદી પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પ્રાંતિજ પ્રાંત કચેરી તથા પ્રાંતિજ મામલતદાર HP ભગોરાને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી અને આરોપીઓ સિવાય નિર્દોષોને હેરાન ના કરવા રજૂઆતો કરી હતી. તો પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ફરિયાદીના મકાન પાસેના વાડામાં રહેલા લાકડા અને આગ ચાંપી તથા આગેવાન તરીકે મારી રજૂઆત કરી શકું છું. ઝાલાની મુવાડી ગામે જે 14 તારીખે જે દલિત સમાજનો જે વરઘોડા નિમિત્તે જે અણબણા બન્યો છે તેમાં કોઈ એનો પ્રશ્ન નથી અને આ ગામ આનું સમાધાન પણ થઈ ગયેલું છે. એ જ દિવસ એ જ તારીખે એ દલિત સમાજના ભાઈઓ સાથે સમાધાન કરી એમ પોલીસ સમક્ષ અને DSP સાહેબ જોડે રૂબરૂ સમાધાન થઈ ગયેલું. તેમ છતાં આ ગામમાં 14, 15, 16, 17 સુધીમાં કોઈ અનિચ્છીય બનાવ બનેલો નથી. તેમ છતાં 17 તારીખે વારંવાર પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અને ગામમાં પોલીસ ત્રાસ આપી રહી છે. અપંગ બેન દીકરીઓને પણ માર મારી રહી છે. એક રજૂઆત છે કે 14 તારીખે અમારા દલિત સમાજના ભાઈઓનો કંઈક વરઘોડો હતો અને એના કારણે વરઘોડામાં અમે ફક્ત રજૂઆત કરી ભાઈ આ તમારું બે DJ ધીમે વગાડો કે પણ મારે ગાવે બેસવું ભરખતી હતી એટલે અમે રજૂઆત કરેલી. એમાં થોડી વાત માથાકૂટ થયેલી બરાબર. અને ત્યાર પછી એ જ દિવસે આના માટે સમાધાન થઈ ગયેલું અને બધા રૂબરૂ કલેક્ટર નાયબ અરે DYSP સાહેબ પોલીસ PI સાહેબ અને ગામના આગેવાનો અને એમના આગેવાનો બધા ભેગા થઈને સમાધાન કરેલું. સમાધાન થયા પછી 2-3 દિવસે અમને એવી ખબર પડી, હું તો પોતે ગાંધીનગર કરું છું પણ જ્યારે TV પર મેસેજ આવ્યા કે ભાઈ ઝાલાની મુવાડી ગામમાં આવું કંઈ બન્યું છે અને આ બધું બન્યા પછી એમ કે ત્યાં આગળ એક્રોસિટી લગાવી છે અને કેસ થઈ ગયો છે અને એ જ રાતે પોલીસ ગામમાં આવી અને નિર્દોષ અમારા 15 માણસો કે જે માણસો જે દિવસ આ બનાવ બને એ દિવસ રાધનપુર મુકામે રાણકપુર મુકામે જાનમાં ગયેલા હતા એમાં 15 માણસો રાતોરાત પકડી લાવી અને મારઝૂર કરીને પોલીસ સ્ટેશને એમને પૂરી દીધા અને એક દિવસ સુધી રાખ્યા. અમે વિનંતી કરી કે ભાઈ અમને છોડો તો અમને એમને આ રીતે બહેનો જામીન લાવો તો જ એમને છોડવામાં આવશે. અને બીજું એવું કીધું કે ભાઈ જે માણસો ફરાર છે એ લોકોને અહીં લાવો હાજર કરો તો જ અમે તમને છોડીશું. અમે રજૂઆત કરી છેલ્લે પછી વિનંતીથી છોડ્યા અમને હું અને છેલ્લા કાલ રાતે પોલીસ આવી અને બેન દીકરીઓ પર ત્રાસ ગુજાર્યો છે. ગામની અંદર બાઇકોમાંથી અને ટ્રેક્ટરોમાંથી હવા કાઢી નાખી છે અને છેલ્લા 2 દિવસથી ગાયો બેસો અને પાણી બધું બંધ છે. 4 સ્કૂટર એ લોકો અહીં ઉઠેલા છે ગાડીમાં અને એક ભાઈને તો રાતે જગાડી અને મારી અને 4-5 દંડા માર્યા બંનેને અને પાછા દંડા મારીને પાછા છોડ્યા બરાબર. મેં ફોન કરાવ્યો એટલે આવો ત્રાસ પોલીસ ગુજારી છે અને દીકરીઓને બીભત્સ બોલ્યા છે અને દીકરીઓ બિચારી વિડીયોમાં એ દીકરીઓનો પણ વિડીયો લેવામાં આવ્યો છે. દીકરીઓ એટલી બધી આક્રંદ કરતી હતી રાતોરાત દીકરીઓ એના મા બાપ તેના પપ્પા તો નહોતા પણ દીકરીઓ રાતોરાત ખેતરોમાં જતી રીતે સવારે દીકરીઓ મળી નાની 13 થી 14 વર્ષની 2-3 દીકરીઓ અને આ રીતે પોલીસ જબરજસ્ત ત્રાસ ગુજારી છે. એટલે અમારા પોલીસને વિનંતી છે કે ભાઈ જે માણસો ગુનેગાર છે એમ તો પકડો, બિન ગુનેગાર શું કામ હેરાન કરી રહ્યા છો બરાબર. અને સમાધાનની ફોર્મ્યુલા પણ મેં એના પણ નામાતંબી તૈયારી છે અને જે માણસ જેમ જેમ હાજર થશે એમ અમે એમને હાજર કરીશું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાના મુવાડી ગામમાં ગઈ 14 તારીખના રોજ દલિત સમાજના એક યુવકનો વરઘોડો
જે ગામમાં કાઢવાની બાબતમાં એક ઝઘડો તકરાર થયેલો, જેમાં દરબાર સમાજના લોકો સામે હતા. એ ગુનાના અનુસંધાને ગુનો નોંધાયા પછી ફરિયાદી તરફથી કુલ 33 જેટલા આરોપીઓના નામ જાહેર કરવામાં આવેલા. તેમના તરફથી આ યુવકના વરઘોડાને અટકાવવામાં આવેલો અને જાતિ વિષયક અપમાનવાચક શબ્દો બોલી એમને અર્ધૂત કરવામાં આવેલા, સામાજિક રીતે એમનો બહિષ્કાર કરવામાં આવેલો, એ પ્રમાણે એની એક ફરિયાદ હકીકત જાહેર કરેલી. એ ગુનાની તપાસ અમે ચલાવી રહેલા હતા. એ જ્યારે પણ આરોપીઓની અમને જેમ જેમ હકીકત મળી એમ આરોપીઓને અટક કરવામાં આવેલા છે. આજ રોજ સુધી કુલ 28 આરોપીઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. અને જે દલિત સમાજના લોકો છે એમને પૂરું પ્રોટેક્શન આપવામાં આવેલું છે. હાલમાં જો બીજા કોઈ પણ અન્ય આરોપીઓની જો સંડોવણી હશે અને ભવિષ્યમાં આ સમાજ દલિત સમાજના લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એની પણ અમારા તરફથી યોગ્ય તકેદારી રાખવામાં આવેલી છે. ઝાલાની મુવાડીના દલિત સમાજના પરિવારોમાં ડર પેદા થઈ જતા તેઓ પ્રાંતિજ ખાતે આવેલા ગ્રીન પાર્ક સોસાયટીમાં તંબુ બાંધીને વસવાટ કરે છે. તો પોલીસ દ્વારા કુલ 28 ગુનેગારોને અટકાયત કરવામાં આવી છે. ત્યારે હાલ તો તેઓના દલિત પરિવારો અહીં તંબુ બાંધી રહે છે, ત્યારે તેઓના ધંધા રોજગાર સહિત તેઓના બાળકોના અભ્યાસ પર પણ માઠી અસર પડશે. ત્યારે દલિત પરિવારના લોકો જણાવી રહ્યા છે કે હજુ પણ અમને અવરનવર ફોન ઉપર ધમકીઓ પણ મળે છે. ત્યારે દલિત પરિવારો દ્વારા જો અમને ન્યાય નહીં મળે તો અમે આવનાર દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાશે તેવી ચીમકીઓ પણ ઉચ્ચારી છે. સંજય રાવલ, જેએસટીવી પ્રાંતિજ. 5-6 દિવસે અહીંયા હિજરત ઉપર છીએ. કોઈ વહીવટી તંત્ર ખાતું કે કોઈ અમારી મદદે અત્યાર સુધી આવ્યું નથી. તો અમારે આવી પરિસ્થિતિમાં શું કરવું? અવારનવાર અમને ફોન પર ધમકીઓ પણ મળતી રહે છે. અમારે કરવું શું? જો આ વાતનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબ, આવનાર દિવસોમાં કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં અમે ધરણા કરીશું. જો પ્રાંત મેડમ નથી આવ્યા હજી સુધી? પ્રાંત મેડમ આવ્યા હતા. પ્રાંત મેડમ આવે પણ હા, પ્રાંત મેડમ એકવાર આવી અને ઇન્ટરવ્યુ ને બધું અમારું કરીને ગયા. એમને કીધું છે કે અમારીથી બને તેટલી અમે મદદરૂપ થઈશું. એના પછી કોઈ વહીવટી તંત્ર ખાતું કે કોઈ અમને મળવા પણ અત્યાર સુધી આવ્યું નથી. ખાલી અમારા સમાજનો અને બધાનો સપોર્ટ અમને છે. અને અમને બહુ તકલીફ છે અને અમે ગામમાં રહેવા માંગતો જ નહીં. આજ લગન સુધી અમે ગઈ રહ્યો તો હજી બેઠી હોવાને ગામમાં રહેવું નહીં, રહેવું નહીં, એ ગામમાં રહેવું નહીં, એ ગામમાં રહેવું નહીં.